રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે પતિએ જ કરી પત્નીની હત્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વળી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે 23 વર્ષીય મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા તીક્ષ્ણ હથિયારથી કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આશરે 3-1 વર્ષ પહેલાં દેવી પૂજક સમાજના કટારિયા ગામે રહેતા કિશનભાઈ હલુભાઈની દીકરી જ્યોત્સનાના લગ્ન સાયલા તાલુકાના મોટા ભડલા ગામે રહેતા સતીશ ગોપાલ નામના યુવાન સાથે થયેલા હતા. પણ કોઈએ સાચું જ કહ્યું છે કે ઘર હોય ત્યાં વાસણ હોય અને આ વાસણો ખખડતા પણ હોય છે. પણ ત્યારે છેલ્લા આશરે 9 માસથી બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ થયો હતો અને આ લગ્ન સમય દરમિયાન જ્યોત્સના અને સતીશનું 1-8 માસના સંતાનને જન્મ પણ આપ્યો હતો. ત્યારે આ મનદુખના બનાવથી જ્યોત્સના તેની સાસરીએથી પોતાના પિયર કટારિયા ગામે આવી ગયેલ અને આ બંને પતિ પત્ની વચ્ચે રીસામણા અને મનામણા ચાલતા પણ એકબીજા વચ્ચે સમય વીતતા સંબંધમાં મોટા ફાસરા પડી ગયા હતા. ત્યારે આ બાબતે જ્યોત્સના પતિએ સંતાનની માંગણી કરી અને કહ્યું કે મારે તને નથી જોઈતી, પણ તું મારું સંતાન આપી દે. પણ જ્યોત્સના અને તેના માતા પિતાએ સંતાન આપવાની સ્પષ્ટપણે ના કહી દીધી. ત્યારે સતીશ અવારનવાર કટારિયા ગામે આવીને જ્યોત્સના અને તેના માતા પિતાને ધાક ધમકી આપતો, પણ આ ધાક ધમકી ક્યારે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેની કોઈને જાણ ન હતી. પણ સંતાનની માંગણીએ સતીશ ઉપર કાળ સવાર કરી દીધું હતું. ત્યારે તારીખ 2-1-2019ના રોજ સતીશ તેના સાસરે કટારિયા ગામે આવ્યો અને તેના સાસરાના કોઈ ઘરે ન હોય તેમ માલુમ કરીને એકલતાનો લાભ લઈ જ્યોત્સનાના ગળે તીક્ષ્ણ હથિયારના વારંવાર ઘા ઝીકીને સતીશે હત્યાને અંજામ આપી નાસી છૂટ્યો હતો અને આ બાબતની જાણ આજુબાજુવાળાને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બાબતને ગંભીર સમજીને લીંબડી DYSP બસિયા, LCB PID એમ ઢોલ અને પાણસિયા PSI વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી જ્યોત્સનાબેનની લાશને લીંબડી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસ તપાસ બાદ ખબર પડી હતી કે આ જ્યોત્સનાનો હત્યારો તેનો પતિ સાયલા પોલીસ મથકે હત્યા કરીને હાજર થઈ ગયો હતો અને પાણશીણા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે મારી બેબલીને અમે ઘરે નતા અને સતીશભાઈ નામ છે મોટા ભડલા, મારી દીકરીને મારીને વહી ગયો. મારવાનું કારણ અમને બેબલો અહીંયા રાખ્યો હશે કે બેબલો દઈ દો કે અમારી દીકરીને જોઈતી. દીકરી એમ કહેતી હતી કે મારે નેત રહેવું છે, મને રાખવાની હોય તો કે ને કે બાબલો હું નહીં આપું, આ નહીં મારા માવતરમાં હું રહીશ. અને આમ કામ કરીને વહી ગયો છે, અમને ખબર નથી જમાય મારો જાણ તો અમને એ મુંબઈ રહેશે એટલે એમ હતું કે આ ગુંડા જેવા છે એટલે એવું તો અમને બીક તો રહેતી જ હતી સાહેબ. અને અમારો સમાજ તે 3-4 વખત ભેળો કર્યો અમે તોય સમાધાન ન કર્યું. અને 30 હતા હું ને ઠેઠ અહીંથી 2000ની ગાડી બાંધીને મારી બેબલીને મીકવાઈ ગયો ને તોય ન રાખી. અને આખરે બાબલો લઈ લીધો અને દીકરીને કાઢી મૂકી. પછી હું અહીંથી પાછો બેબલીને લઈને ને ગયો તો તોય ન રાખી અને બાબલોય ન આપ્યો. પછી થોરિયાળી એના મામા મોસાલથી ને રાતે અત્યાર વખતે મીકીને વહી ગયા. પછી રાતે મારી ઉપર ફોન આવ્યો મને કે તમારી દીકરીને અહીં મીકીને વહી ગયા છે કોઈ રોડે ઉતારીને તો તમે તાત્કાલે આવો કે. પછી અમે દીવી ગયા અહીંથી ને ગયા. જઈને અહીંથી પાછો ફોન કરાયો 2-5 અમારા સમાજને ભેળા કરીને તો કહે છે તમારે થાય કરી લો બાબલોય નહીં દઉં અને તમારું માણસ તમારી પાસે. મેં કીધું ભાઈ આમાં આઘાગત જે થાય છે પછી મને કહેતા નહીં. પછી હું મહિલા મંડળમાં કેસ કરવા જવાનો હતો પણ મેં કીધું જો આ કેસ પહેલાં કરું તો જો આનેથી થાકે તો મારે મહિલા મંડળમાં એમને નથી લઈ જવા તો મારે આટલી ગણતી હતી. પછી મેં સાયલા તાલુકામાં કેસ કર્યો. 4-5 દિવસ મેં વાટ જોઈ તોય તે કહેશે આજ કરું કાલ કરું. પછી અહીંથી હું જો પાછો 5મા દિવસે મેં દેમ સાહેબ શું કરો છો ને કે હું જઉં છું મહિલા મંડળમાં. પછી નેથી ફોન કર્યો એમને, ફોન કરી અને કીધું કે અત્યારે અત્યારે છોકરો અહીંયા હોપ્પા હાલ તા આડોળું બોલવા માંડ્યો ને એવું કરવા માંડ્યો. તા સાહેબ કહેશે તું 4 રસ્તે જઈને બેસ, જા હું હમણાં આવે એટલે ફોન કરું છું. હું 4 રસ્તે બેઠો તો 1.5 કલાક થયો તા પાસે સાહેબનો ફોન આવ્યો મને કહેશ તું અહીંયા આવી ને આવ્યો તા કહેશે તને એમ કર એ અહીંયા નથી આવતો તું ને. પાણસીના પોલીસ સ્ટેશનના કટારિયા ગામે એક આજે હત્યાનો બનાવ બનેલ છે.
એ હત્યાના બનાવની અંદર વિગત એવી છે કે મોટા બડલા ગામના સતીશ ગોપાલ નામની વ્યક્તિએ પોતાની પત્ની અહીંયા રિસામણ આવેલ હોય અને એમના ઘરે કોઈ બીજું હાજર હતું નહીં, એમના પત્ની એકલા હતા, એકલતાનો ગેરલાભ લઈ અને કટારિયા ગામે આવી એમના નિવાસસ્થાને અને છરીથી એમના પત્ની ઉપર જીવલેણ હુમલો કરી, જે હુમલામાં એમના પત્નીનું મૃત્યુ થયેલ છે, ખૂનનો બનાવ બનવા પામેલ છે, ખૂનનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ પાણસીના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચલાવી રહી છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.